वेलकम बेक समाचारों में आगर बात करिए तो सुरेन्द्रनगर में रखड़ता ढोरना पालिका द्वारा पांजरे पूरवामां आव्या बाद 30 थी वधु पशुना मौत थता जीवदया प्रेमीओ में रोष जोवा मळ्या छे। सुरेन्द्रनगर वडवाण जोरावनगर अने रतनपर सहित विस्तारों में रस्ते रखड़ता ढोरों ने पांजरे पूरवा झूंबेश चाले छे। रखड़ता ढोरों ने पालिका पास राखवा कोई व्यवस्था न होवाथी रतनपर की पानी की टाँकी पास खुल्ली पड़ेली जगह में पशुओं ने राखवामां आवे छे। 15 दिवस 30 थी वधु पशुओं मौत निपजता जीवदया प्रेमीओए चीफ ऑफिसर ने पशुओं माटे योग्य व्यवस्था उपलब्ध करवानी मांगणी करी छे। पशुधन 100 ऊपर नु हतु त्यां लगभग 20 थी 25 पशुधन ना मृत्यु थयेला त्यारे अमे नगरपालिका चीफ ऑफिसर ने रजूआत करेली के साहेब आना माटे कंईक तमे आवास जेवू करो के ऊपर शेड जेवू कंईक बनावो तो के आ ठंडी जे अत्यारे कारमी ठंडी चाली रही छे एना माटेनी आपणे व्यवस्था कंईक थाय। नगरपालिका प्रमुखे ત્યારે અમને એવું જણાવેલું કે આ પશુધનને આઈના મહાજનવાળા સ્વીકારવા તૈયાર નથી પાંજરાપુરવાળા, એટલા માટે અમે આને રાણીપાટ મોકલવાના છીએ। આજે 20 દિવસ ઉપર થવા આવ્યા છતાં પણ હજી એ પશુધન ત્યાંનું ત્યાં જ છે અને મહત્વની વાત છે કે આ 5 દિવસની અંદર બીજા 2 થી 3 પશુધનના મૃત્યુ થયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે રખડતા ઢોરો હોય છે તેને પાલિકા પાંજરે તો પૂરે છે પરંતુ રાખવાની કોઈ વ્યવસ્થા પાલિકા પાસે ઉપલબ્ધ નથી। એટલે રતનપર ખાતે જે પાણીની ટાંકી આવેલી છે ત્યાં ખુલ્લી પડેલી જગ્યામાં પાલિકા દ્વારા રખડતા ઢોરને રાખવામાં આવે છે, પરંતુ ત્યાં ઘાસચારો પાણીની સુવિધા અથવા તેમને રહેણાંકની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવતી નથી। છેલ્લા 15 દિવસમાં 30 થી વધુ પશુઓના મોત નિપજી ચૂક્યા છે। હાલમાં શિયાળામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ રખડતા ઢોરોને જ્યાં રાખવામાં આવ્યા હોય છે ત્યાં પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે 30 થી વધુ પશુઓના મોત નિપજી ચૂક્યા છે। ત્યારે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્થાનિક લોકોએ જાણ કરતા જણાવી દીધું છે કે વઢવાણ મહાજન પાંજરાપોળ છે ત્યાં ઢોર રખડતા છે તે સ્વીકારવા તૈયાર નથી। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા 32 લાખ રૂપિયાની મુખ્યમંત્રી ગૌ પોષણ સહાય અંતર્ગત વઢવાણ મહાજનને સહાય ચૂકવવામાં આવી છે, બીજી તરફ હજી આ રખડતા ઢોર છે તે મહાજન સ્વીકારવા તૈયાર નથી। ત્યારે હવે આ રખડતા ઢોર નો શું સોલ્યુશન આવશે અને આ મૃત્યુ આ ક્યારે અટકશે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। જીએસટીવી ન્યૂઝ, ફજલ ચૌહાણ, સુરેન્દ્રનગર।